एक स्वतंत्र लेंस ने केंद्र लंबाई शोधता शिक्षा હવે આજે જે આપણે શોધવાનું છે એ તમે શાંતિથી જોઈ શકો કે વાત બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધી એટલે એક વસ્તુ તો તમને ખબર પડી ગઈ ભાઈ કે અહીંયા બહિર્ગોળ લેન્સની મદદથી બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની થાય મતલબ કે અહીંયા લેન્સ મિરરનું સંયોજન કરવાનું થશે આપણે લેન્સના સંયોજનમાં ભણી ગયા છીએ આ પીન છે ને એ ખોટી છે સર એમ નો કહેતા કે વળી સાઈડ પાછળ પીન મૂકેલ છે એનો શું મતલબ થાય
એનો મતલબ કાઈ નહી થાય કે એનું સેન્ટર ઓફ કર્વેચર સોરી રેડિયસ ઓફ કર્વેચર r છે r ડિસ્ટન્સ છે એટલું થશે બરોબર તો હવે મારે તમને સેન્ટર ઓફ કર્વેચર કોને કહેવાય રેડિયસ ઓફ કર્વેચર કોને કહેવાય એ વસ્તુ કહેવાની જરૂર છે નહીં જે થિયરી અંદર તમે ખૂબ સારી રીતે ભણી ગયા છો બરોબર ને તો એક વખત અહીંયા જે ઇમેજ રચાય છે એ તમારી p1 ની p1 ની છે ઇન્વર્ટેડ ઇમેજ ઉલટી ઇમેજ તમને જોવા મળશે પણ આમાં ખાસ એક વસ્તુ યાદ રાખો છો અહીંયા તમે કર્યું છે શું લેન્સ પ્લસ અરીસો તો તો મિરર સંયોજન શું છે લેન્સ અરીસાનો સંયોજન છે આની પછી નો એક પ્રેક્ટિકલ આવશે લેન્સ લેન્સ નું સંયોજન આવશે અરીસા અરીસાનો સંયોજન ન થાય થાય અરીસા અરીસાનો સંયોજન ઇમ્પોસિબલ વસ્તુ છે કે અરીસા અરીસાનો સંયોજન કરો તો તમને જે ઇમેજ મળે એ અરીસાના કારણે મળે કેમ કે એક અરીસાની ટેક્સ સેન્ટર ઓફ કરેલી છે પણ લેન્સ લેન્સ ના સંયોજન ના પ્રતિબિંબ મળી શકે છે કેમ કે એનાથી પ્રકાશ નું વક્રી ભવન થઈ ગઈ છે જ્યારે મિરર છે એવું કરે છે પ્રકાશ નું પરાવર્તન કરી ગઈ છે ક્લિયર વાત હોવી જોઈએ કે મિરર શેના દ્વારા ઇમેજ રચે છે અને લેન્સ શેના દ્વારા ઇમેજ રચે છે તો લેન્સ મિરર નું સંયોજન આપણે મેળવી લઈશું અને લેન્સ મિરર ના સંયોજન ના આધારે કોઈ અનનોન અરીસા ની કોઈ અનનોન એફ છે એ આપણે આરામથી ફાઇન્ડ કરી શકીશું ક્લિયર ખાલી મહત્વની વસ્તુ શું છે કે આ જે મિરર છે ને એની રેડિયસ ઓફ કર્વેચર મેળવી લીધી એક વખત રેડિયસ ઓફ કર્વેચર મળી જાય પછી તો આપણને ખબર છે કે r = r / 2 થવાનું છે તો મહત્વની વસ્તુ છે મારી બાજુ સ્કેલ છે
तो 50 सेंटीमीटर ऊपर मुकी अने एने फाइनल लॉक આપી દેવાનો છે. ફાઇનલ લોક શું કામ આપવાનો છે કેમ કે પછી હવે મારે આ લેન્સને હલાવવાનો નથી. એટલે મે આ આપી દીધો બહિર્ગોળ લેન્સને ફાઇનલ લોક. બરોબર. હવે ઈ ફાઇનલ લોક થયા બાદ તમારે બહિર્ગોળ અરીસાને ઈ ની કોઈ પણ એક સાઈડ આ સાઈડ કે આ સાઈડ ગમે તે સાઈડ તમે આપી શકો. કોઈ પણ એક બાજુ તમે મૂકી દીધો જેને હું લોક કરતો નથી. શું કામ નથી કરતો કેમ કે મારે આને મૂવ કરવાની જરૂર પડશે. પણ છોકરાઓ ખાસ એક વસ્તુનું તમારે આની અંદર ધ્યાન રાખવાનું રહેશે. જો તમારો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો બંને એકબીજાને પેરેલલ નહીં હોય, એકબીજાને એકદમ સમાંતર નહીં હોય ત્યાં સુધી તમે એની ઇમેજ કેચ તો કરી શકશો પણ દ્રષ્ટિ સ્થાનથી દૂર નહીં કરી શકો. એટલા માટે મેક શ્યોર કે આ બંને છે એ એકબીજાને પેરેલલ હોવા જોઈએ, મતલબ સેમ હાઈટમાં હોવા જોઈએ. એ તમે ખાસ ચેક કરશો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો બંને એકબીજાને એકદમ પેરેલલ એકબીજાને એકદમ સમાંતર હોવા જોઈએ, જેથી કરીને આનું ઓપ્ટિકલ સેન્ટર ઓ અને આનું ધ્રુવ પી બંને સમાન અક્ષ ઉપર આવે. આપણે જે હમણાં આકૃતિ ડ્રો કરી હતી એની અંદર હું કીધું હતું આનું ઓપ્ટિકલ સેન્ટર ઓ અને આનું ધ્રુવ પી એ બંને એક અક્ષ ઉપર હતા, એટલા માટે આ બંને પેરેલલ કરવા ખૂબ જ મહત્વનું છે. તો પેરેલલ કરી દીધા છે. ફોર એક્ઝામ્પલ અત્યારે એપ્રોક્સિમેટલી રફલી હું તમને કહું છું કે પેરેલલ કરી દીધા છે. હવે એક પિન કે જેને હું નામ આપી દઉં છું ઓબ્જેક્ટ પિન, વસ્તુ પિન, ખાસ યાદ રાખજો મારી લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ તમારે જેમ સમજવું હોય એમ. તો આ સાઈડ છે એ ઓબ્જેક્ટ પિનને રાખી. હવે આ ઓબ્જેક્ટ પિનને આ લેન્સથી 2F જેટલા ડિસ્ટન્સે રાખવાનું છે, નિયર બાય 2F, નોટ એક્ઝેક્ટલી 2F, નિયર બાય 2F જેટલા ડિસ્ટન્સે રાખવાનું છે. ફોર સપોઝ માનો કે મેં આને 50 મૂક્યું છે, મને ખબર છે કે આની અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી છે, 10 છે. તો આની અંદાજિત કેન્દ્ર લંબાઈ 10 છે ભાઈ, તો હું આને નિયર બાય આને 50 રાખ્યું છે તો આની આ બાજુ નિયર બાય 70 રાખીશ. ચલો માનો કે મેં અત્યારે એપ્રોક્સિમેટલી 70 રાખ્યું છે, પછી તમે આગળ પાછળ મૂવ છે એ કરી શકશો. કેમ કે ભાઈ આના બેના સંયોજનથી કેન્દ્ર લંબાઈ ચેન્જ થશે, થશે કે નહીં, અહીંયા લેન્સ મિરરનું સંયોજન છે. તો કાંઈ તમને તમારી ઇમેજ એફ છે તમારું 2F છે એ 70-70 રહેશે નહીં, તમને કાંઈક ઇમેજ બીજી જગ્યાએ મતલબ તમારું જે આ ડિસ્ટન્સ છે ને એ કાંઈક ફેરફારવાનો આવશે, જે કેટલું આવશે ને કેવું આવશે આપણે હમણાં નોંધીએ. તો આટલું સેટઅપ થઈ ગયા બાદ હવે તમારે શું કરવાનું છે, તમારી જે આ પિન છે આમાંથી પ્રકાશના કિરણો નીકળશે અને આ રીતે આવ્યા અને અહીંયાથી રિફ્લેક્ટ થઈ અને પાછી એક ઇન્વર્ટેડ ઇમેજ, ઊંધી ઇમેજ અહીં આવે છે. જો જે આપણે બોર્ડની અંદર જોઈ હતી હમણાં, અહીંયાથી આવતી પ્રકાશ, અહીંયાથી આવતા પ્રકાશના કિરણો જોઈએ આવી રીતે અહીંયા ઇન્સિડન્સ થાય. વકરી ભવન પામી, વકરી ભવન પામીને અહીંયા અથડાશે, અહીંયાથી અથડાઈ અને પાછા રિફ્લેક્ટ થાય, રિફ્લેક્ટ થઈને વકરી ભવન પામીને પાછી અહીંયા કંઈક ઇન્વર્ટેડ મતલબ ઊંધી ઇમેજ રહેશે. તો આ જે ઊંધી ઇમેજ છે એને તમારે એક્ઝેક્ટ આ પિનની અણીથી અણી મેચ થાય ને ત્યાં સુધી એટચ કરવાની છે. શરત એક જ છે, તમે ફક્ત મૂવ કોને કરી શકશો, એક ઓબ્જેક્ટ પિન અને બીજું મિરર પિન. ક્લિયર ભાઈ? તમે ફક્ત કોને મૂવ કરી શકશો ભાઈ, એક ઓબ્જેક્ટ પિન અને એક મિરરને તમે મૂવ કરી શકશો, બાકી લેન્સને તમે મૂવ કરાવી શકશો નહીં, લેન્સને ફિક્સ જ રાખવાનું છે. ક્લિયર ભાઈ? તો હું એ પ્રતિબિંબ જોવાની કોશિશ કરું ભાઈ. તો તમે જુઓ, સૌથી પહેલાં તો મારા બંને લેન્સીસ એની અક્ષ, આનું ઓપ્ટિકલ સેન્ટર, આનું ધ્રુવ પી અને આ ટોચ, એ ત્રણેય એકબીજાને એકદમ પેરેલલ હોવા જોઈએ. તો એ પેરેલલ એપ્રોક્સિમેટલી માનો કે અત્યારે થઈ ગયા હોય તો હું એની ઇમેજ મેળવવાની કોશિશ કરું. હું ખાસ ધ્યાન રાખવાનું છે ઇમેજ મળી ગયા બાદ પણ અને તમે પિનને લેફ્ટ રાઈટ મૂવ કરાવી અને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરી શકો. દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવા માટે જો તમારે પેરેલલ ન હોય એટલા માટે તમે મૂવ આનું છે ને રિલેક્સ રાખવાનું છે, કે જેથી કરીને તમે ઈચ્છો એ બાજુ એને ફેરવી શકો. ક્લિયર? તો તમને આની અંદર એકદમ ઉલટી પિન જ્યાંથી અણી થી અણી એક્ઝેક્ટ મેચ ન થઈ જાય ત્યાં સુધી મેચ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયો એના એક સેટઅપની અંદર, આપણે જોયું ઓપ્ટિકલ બેચની અંદર સૌથી પહેલાં મેં 50 સેન્ટીમીટરની આસપાસ મારો લેન્સ ગોઠવેલો છે, જે તમે આરામથી જોઈ શકો છો ભાઈ, કે લેન્સ અને એની પછી મિરર અને એની આ બાજુ જે છે કોઈ પણ એક બાજુ જે છે એ મેં શું રાખી દીધેલું છે, ઓબ્જેક્ટ પિન રાખેલી છે. હવે ઓબ્જેક્ટ પિનને અને
अरीसा ने मैं सारी रीते एडजस्ट करेलो छे। हवे तमे जोई शको भाई एनु प्रतिबिंब, तो जुओ तमने एकदम अणी थी अणी मैच थतुं होय एवुं प्रतिबिंब तमे क्लियर शार्प जोई शको छो। तो ज्यारे तमे लेफ्ट के राइट मूव थाओ छो तो दृष्टि स्थानभेद अनुसार तमे जुओ तो दृष्टि स्थानभेद पण छे એ ખૂબ સારી રીતે રિમૂવ થયેલો છે। હાલાકી છેડાના ભાગ સુધી જો અહીંયા થોડોક ગેપ રહી જાય છે એને ત્રુટી કહેવાય છે, એ ખરેખર એક્ઝેક્ટ હોવી જોઈએ નહીં। તો તમારે મેક્સિમમ ટ્રાય એવી કરવાની છે કે તમારી આખી કર્વ સરફેસની અંદર તમારી ટોટલ ત્રુટી જે છે ને ડિઝોલ્વ થઈ જવી જોઈએ, ટોટલ ત્રુટી છે ને વહી જવી જોઈએ, તો તમારી ફાઇનલ ઇમેજ છે એ સાચી રચાણી એમ કહેવાય। તો હવે આપણે જોઈ લઈએ ભાઈ વિદ્યાર્થી મિત્રો કે આ સેટઅપની અંદર તમારા વસ્તુનું સ્થાન અને તમારા લેન્સ મિરરના સ્થાન ક્યાં પડ્યા છે એ જોઈ લઈએ। લેન્સનું તો આપણે જોયું છે એની જેમ 50 સેન્ટીમીટર છે, તો જોઈએ ભાઈ કે મિરર ડિસ્ટન્સ શું છે। તો મિરર ડિસ્ટન્સ તમે જોઈ શકો છો કે 41 સમથિંગ છે, બરાબર। તો આપણે અરીસાનો અપર રાઇટ્સ જ્યાં હું લખશું 41.1, લેન્સનો અપર રાઇટ્સ તો કે ભાઈ લેન્સનો અપર રાઇટ્સ તો આપણે ફિક્સ જ રાખેલો છે 50 એટલે ફિક્સ જ રહેશે। અને આ જે છે એ મારી વસ્તુ પિન P1, તો હવે તમે જોઈ શકો વસ્તુ પિન P1 છે એ મને જોવા મળે છે ભાઈ 65, 66, 67, 68 and 68.5 સમથિંગ છે। તમે જોઈ શકો સારી રીતે 68.5 સમથિંગ છે, તો 68.5 છે એ તમારી વસ્તુ પિનનું ઓબ્જેક્ટ થશે। તો આ આટલો સેટઅપ ક્લિયર થયા બાદ હવે નેક્સ્ટ મૂવ તરફ જઈએ। તો જોઈએ હવે પહેલો સેટઅપ ક્લિયર થઈ ગયા બાદ હવે તમારે શું કરવાનું છે। જો આ ડિસ્ટન્સ તમે નોંધી લીધું છે, મેં તમને આકૃતિની અંદર બોર્ડમાં બતાવેલું હતું એ પ્રમાણે તમે પ્રતિબિંબ છે અહીંયા મેળવી લીધું છે, બટ એક્ઝેક્ટલી હવે શું થશે, આ તમારી વસ્તુ છે કોના માટે, બહિર્ગોળ લેન્સ માટે આ તમારી વસ્તુ અંદર છે। તો આની આ વસ્તુનું પ્રતિબિંબ છે અહીંયા કંઈક રચાતું હશે, જે ક્યાં રચાય છે એ મને ખબર નથી, મતલબ કર્યું તો હું મેં ઓલાની અંદર જુઓ અહીંયાથી આવતા હતા ને એના ઇંચ કિલોને મેં લંબાવી નહીં અહીંયા મોકલ્યા હતા, અહીંયાથી એટલા ડિસ્ટન્સને મેં એનું સેન્ટર ઓફ કર્વેચર કીધું હતું કે નહીં, તો મારે આ ડિસ્ટન્સ ગોતવાનું છે આ ડિસ્ટન્સ। તો હવે ઓબ્વિયસ વાત છે કે હું જો આની પાછળ પિન મૂકી દઈશ તો એ પિન તો દેખાવાની જ નથી, બિકોઝ એઝ અ મિરર, મિરરની બેક સાઈડ રફ કરેલી હશે એટલે એનું પ્રતિબિંબ તો જોવાશે નહીં, એટલા માટે હું કરવું પડશે। જો હજી હું કહું છું ધ્યાન રાખજો, જે આકૃતિની અંદર જોઈ તે એ જ વસ્તુ છે, અહીંયાથી પ્રકાશના કિરણો આવ્યા, અહીંયાથી રિફ્લેક્ટ થઈ પાછા થઈ અને તમને ઊંધી સોય જોવા મળે, પણ એક્ઝેક્ટલી જો એના એ કિરણો આગળ વધે તો ક્યાં કનેક્ટ થશે, એના સેન્ટર ઓફ કર્વેચર ઉપર, તો એના સેન્ટર ઓફ કર્વેચર ઉપર ભેગા થતા હોય તો આનું સેન્ટર ઓફ કર્વેચર અહીંયા છે, જે મને દેખાવાનું છે એમ નહીં, પણ સરળતા ખાતર આ બંનેને ડિસ્ટર્બ કર્યા વગર, આ બંનેને ડિસ્ટર્બ મતલબ હું માનું કે મારી વસ્તુ પિન છે ને એને હવે ફિક્સ જ કરી દઉં, આ વસ્તુ પિનને સહેજ પણ મૂવ કર્યા વગર હું આને લોક કરી દઉં છું, મતલબ કે હવે તમે લેન્સ અને ઓબ્જેક્ટને ડિસ્ટર્બ કરશો નહીં, અને આ ડિસ્ટન્સ તમે માપેલું હોવું જોઈએ જે મેં તમને કીધું હતું 41.1 સમથિંગ છે, એ 41.1 આપણે નોટ ડાઉન કરી લીધું છે, એટલે હવે આ મિરરને હું લઈ લઈશ। જો શું કામ લઉં છું, હું હજી તમને કહું છું અહીંયાથી જે આની ઇમેજનરી અથવા એમ કહેવાય કે આ ભાસ થતો હતો કે અહીંયા કેન્દ્રિત થશે, તો એ જે ભાસ થતો હતો ને એને રિયલમાં જોવા માટે થઈને હું મિરર હટાવું છું, કેમ કે જો ડાયરેક્ટ અહીંયા હું પિન ગોઠવી દઉં તો એની ઇમેજ મને જોવા મળશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો। તો મિરરને હું હવે ત્યાંથી રિમૂવ કરીશ, મિરરને રિમૂવ કર્યા બાદ હું એક બીજી વસ્તુ પિન અથવા તો જેને હું કહીશ મારી પ્રતિબિંબ પિન, એ પ્રતિબિંબ પિન એવા સ્થાન ઉપર ગોઠવો કે આનું ઇન્વર્ટેડ ઇમેજ છે ને આની ઉપર ઇમેજ થાય, જે આપણે લેન્સીસના પ્રેક્ટિકલની અંદર શીખી ગયા ને। તો હવે હું આને મૂવ કરી શકીશ, જો ખાસ યાદ રાખવાનું છે આને બેને હું મૂવ કરી શકીશ નહીં, બરાબર છે। તો જોવું જોઈએ કે અહીંયા એની ઇમેજ જે છે, જે ઓલી પિન છે એ પિનની એક્ઝેક્ટ ઇમેજ અણીથી અણી મેચ ક્યાં થાય છે એ મારે ગોતવાનું છે, અને એ ગોતીને પણ ભાઈ દ્રષ્ટિ સ્થાનભેદ છે એ ખૂબ સારી રીતે દૂર થવો જોઈએ, ક્લિયર। તો મેળવી આની આ ઇમેજ। તો વિદ્યાર્થી મિત્રો એઝ વી કેન સી આપણે મિરર રિમૂવ કરી દીધો છે, મિરર રિમૂવ કર્યા બાદ આપણે ગોઠવેલી જે બીજી પિન છે એના કારણે રચાતું પ્રતિબિંબ છે એ એકદમ ક્લિયર જોવાની કોશિશ કરીએ। તો એ પ્રતિબિંબ છે એ મને આની અંદર
कंक आ प्रमाण प्रतिबिंब है ये जी सको जो भाई मिरर की अंदर ते प्रति लेंस की अंदर ते प्रतिबिंब है ये खूब शार्प जी सको तो ते जी सको अँ के पीन एकदम अणी थी अणी मैच थाय दृष्टि स्थानभेद दूर थो हो तमने जोवा मळे छे। हवे एक्जेक्ट दृष्टि स्थानभेद माटे मैं कीधु तुं एनी जेम टोटल कव दूर थाय तो जी 100% दृष्टि स्थानभेद दूर थयो तेम कहेवाय। हवे पहेलाना बधा रीडिंग छे ए आपणी पासे नोंधेला ज छे, खास ध्यान राखवानुं छे छोकरो आवी रीते एक्जेक्ट अणी थी अणी मैच थाय त्यां सुधी तमारे जे छे ई प्रतिबिंबने क्लियर जोवानुं छे। तो तमे जोई शको भाई आ प्रतिबिंब एकदम क्लियर छे અને દ્રષ્ટિ સ્થાનભેદ પણ દૂર થયેલો છે। જ્યારે હું પિન દ્વારા લેફ્ટ કે રાઈટ મૂવ થાઉં છું ત્યારે પ્રતિબિંબ પણ સાથે સાથે લેફ્ટ કે રાઈટ મૂવ થાય છે। ઓકે, તો આને કહેવાય છે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કર્યો। તો જોઈ લઈએ છોકરાઓ કે આપણી પાસે રહેલા ફાઇનલ પિન P2, જો આ જે પિન છે એ પિનને મેં નામ આપ્યું હતું P1 અને આ પિન જે છે એ P2। તો P2 પિન કેટલા રીડિંગ ઉપર છે એ જરાક આપણે જોઈ લઈએ। તો આપણે જોઈ શકીએ છીએ કે પિન P2 જે છે 10, 11, 12 અને 12.4 સમથિંગ છે। તો આપણી પિન P2 છે એનું ડિસ્ટન્સ હશે 12.4 સમથિંગ થશે। તો જેને આપણે અવલોકન કોષ્ટકની અંદર જોઈ લઈએ। અવલોકન કોષ્ટક યાદ રાખવા માટે છોકરાઓ સૌથી પહેલાં મેં કીધું એની જેમ તમે પરફોર્મ કઈ રીતે કરો છો ને એ વધારે મહત્ત્વની વસ્તુ છે। પરફોર્મ કરતી વખતે આપણે સૌથી પહેલાં શું કર્યું કે ભાઈ પહેલાં લેન્સ ફિક્સ કર્યો, લેન્સ ફિક્સ કર્યા બાદ પછી એપ્રોક્સિમેટલી મિરર મૂક્યો। તો પહેલો ડિસ્ટન્સ શું આવશે? લેન્સનું અપર રાઇટ્સ, પછી બીજું શું આવશે? મિરર મૂક્યો તો કે મિરરનું અપર રાઇટ્સ, પછી પિન P1નું અપર રાઇટ્સ, પછી પિન P2નું અપર રાઇટ્સ, પછી તમે બધાની કેલ્ક્યુલેશન આરામથી કરી શકો। તો ચલીએ વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન કોષ્ટકની અંદર, અવલોકન કોષ્ટકની અંદર સૌથી પહેલા ક્રમ 1 વસ્તુ પિનનું સ્થાન। હવે આપણે વસ્તુને ક્યાં મૂકવી પડી હતી કે અણીથી અણી પ્રતિબિંબ મેળવવા માટે, તો કે ભાઈ વસ્તુ પિન છે એ મને કંઈક માપ કે એપ્રોક્સિમેટલી મળે છે 68.5 સેન્ટીમીટર સમથિંગ મળે છે। જો ઓપ્ટિકલ બેચની અંદર તમે લેફ્ટ હેન્ડ સાઈડ લો, રાઈટ હેન્ડ સાઈડ લો, રાઈટ સાઈડ લો, તો તમારા બાદબાકી સરવાળાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જો ખાલી તફાવત મહત્વનો હોય ને તો નિશાની કન્સિડર કરવાની રહેતી નથી। અને સેકન્ડ કોલમનું છે બહિર્ગોળ લેન્સનું સ્થાન, જેને બી નામ આપ્યું, જેને કહી દઉં આપણે ક્યાં ફિક્સ રાખ્યું હતું 50 સેન્ટીમીટર એક્ઝેક્ટ ઓપ્ટિકલ સેન્ટર, સોરી ઓપ્ટિકલ બેચના સેન્ટર ઉપર, ધેન બહિર્ગોળ 200 એની પાછળ મૂક્યો હતો। તો એની પાછળ બહિર્ગોળ 200 છે એ લગભગ બરાબર આપણે કહીએ 41.1 સેન્ટીમીટર સમથિંગ મળતો હતો, બરાબર એપ્રોક્સિમેટલી વેલ્યુ છે, તમે દૂર વળી કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। અને પછી ફાઇનલ પ્રતિબિંબ કે જ્યારે આપણે લેન્સ લઈ લીધો અને પછી જ્યારે ફાઇનલ ઇમેજ મેળવી હતી એ ઇમેજ ડિસ્ટન્સ આપણને કેટલું મળ્યું હતું? જો મળ્યું હતું લગભગ 12.4 સેન્ટીમીટર આસપાસ મળ્યું હતું। તો હવે પછીની કોલમ છે ને R = C - B, તો તમને પ્રશ્ન ઉભો થાય કે R = C - B તે હું કામ? તો એની ભૌમિતિક રચના આપણે જોઈ લઈએ। શું કર્યું? પહેલામાં બહિર્ગોળ લેન્સ મૂક્યો, ચલો પહેલામાં બહિર્ગોળ લેન્સ મૂક્યો, એને એકદમ સમાંતર એક બહિર્ગોળ અરીસો મૂક્યો, જો એનો ધ્રુવ P અને આનો ઓપ્ટિકલ સેન્ટર O બંને સેમ ફેઝમાં છે એટલા માટે કોઈ ખાસ મહત્વની વસ્તુ આમાં એ છે કે આપણે એને પેરેલલ લાવો, એ બહુ મહત્વની વસ્તુ છે। અહીંયા 2F જેટલા ડિસ્ટન્સે મેં કંઈ વસ્તુ P મૂકી હતી, તો શું થતું હતું? અહીંયાથી આવતા પ્રકાશના કિરણો, અહીંયાથી આવતા પ્રકાશના કિરણો ત્યાં અહીંયા નિયંત્રિત થશે કંઈક, પણ ખરેખર થશે શું? આવી રીતે આપણે ઇન્સિડન્સ થાય છે, પણ અહીંયા તો લેન્સનું કામ, અરીસાનું કામ શું છે? પ્રતિબિંબને રિફ્લેક્ટ કરીને મોકલવું, તો અહીંયાથી પ્રતિબિંબને રિફ્લેક્ટ કરી અને અહીંયા કંઈક અહીં આવી ઇન્વર્ટેડ ઇમેજ રચશે, પણ આ અહીંયાથી તમે આ વિસ્તાર જુઓ તો અહીંયા આપણને બીજી પિન આપણે P2 મૂકી ભાઈ અને આની ઉપર જે ઓલાની ઇમેજ છે એ બધી જોવાની ટ્રાય કરી। હવે તમે આને એક એકને નામ આપો ને તો વસ્તુ પી, તો આ જે છે એ હું થયું કહેવાય બરાબર, એ પોઈન્ટ થયું કહેવાય બહિર્ગોળ લેન્સ, તો અમારું બી પોઈન્ટ થયું કહેવાય બહિર્ગોળ અરીસો, તો અમારું સી પોઈન્ટ થયું કહેવાય, અને પ્રતિબિંબ પિન P2 તો અમારું ડી પોઈન્ટ થયું કહેવાય। તો જો તમે C - B તમને આ ડિસ્ટન્સ છે એ શું આપે છે? રેડિયસ ઓફ કર્વેચર આપે છે, જેને આપણે સેન્ટર ઓફ કર્વેચર પણ કહેતા હતા। એટલા માટે મારે જો રેડિયસ ઓફ કર્વેચર આ જોતી હોય તો C - B કરવું પડે। તો
સી માનો કે 0 થી સી સુધી કોટલું ડિસ્ટન્સ છે 0 થી ડી સુધી કોટલું છે તો એવું જરૂરી બિલકુલ નથી કે જો ડી માઈનસ સી પણ થાય તમારા માટે મહત્વની વસ્તુ શું છે આ ગેપ કેટલો છે જો તમે ઓપ્ટિકલ બેચ ને ઊંધી સાઈડ થી લીધું હોય તો પોસિબલ છે કે તમારો સી મોટો હોય અને ડી નાનો હોય તો તમારે સી માઈનસ ડી કરવું પડે અને જો ઓપ્ટિકલ બેચ ને ઉલટા વિના બાજુ મૂકો તો તમારો સી છે એ નાનો થાય અને ડી છે એ મોટો થાય તો તમારે ડી માઈનસ સી પણ કરવું પડે એટલે ખાસ મહત્વની વસ્તુ શું છે આપણા માટે આ ગેપ મહત્વનો છે તો આ ગેપ આપણે ફાઇન્ડ કરી નાખીએ સી માઇનસ ડી સી બરાબર છે મારી પાસે 41.1 અને ડી બરાબર છે 12.4 તો સી માઇનસ ડી મને મળી જશે 41.1 માઇનસ 12.4 એટલે મને એ મળી જશે 28.7 સેન્ટીમીટર અને પછી તો ભાઈ અરીસા માટે આપણને એઝ યુઝ્યુઅલ ખબર જ છે શું કરશું f is equal to r by 2 તો f is equal to r by 2 એટલે 28.7 ભાગ્યા 2 જે મને મળશે 14.35 સેન્ટીમીટર તો આ જે છે એ થઈ કહેવાય મારા બહિર્ગોળ અરીસાની કેન્દ્રની લંબાઈ તમારે એનસીઆરટી ના અકોર્ડિંગ જો જાવ તો આની અંદર ડેલ્ટા f ની મેં સુધારવા મૂલ્યની ઘણી બધી ચર્ચાઓ કરેલી છે વિચ ઇઝ મેક ટુ એની જેમ સુધારવા આપણે અહીં આગળ ભણવાના છીએ એટલે સુધારાની કોલમ આની અંદર એડ કરી નથી પણ આ એક ખાસ મહત્વની વસ્તુ આ ખબર હોવી જોઈએ કે આ ઇમેજ છે એ ખરેખર આગળ જતા કંઈક 2f ઉપર જ કેન્દ્રિત થશે તો 2f ઉપર કેન્દ્રિત થશે તો 2f ના માર્ગમાં આ ડિસ્ટન્સ કેટલું છે તો કેટલું છે મેળવીએ આ ફોર્મ મળી જશે f = r / 2 સો સિમ્પલ હવે બીજા રીડિંગની અંદર તમે શું કરશો જો ધ્યાન આપો બીજા રીડિંગની અંદર તમારે આને હલવાનું નથી એટલે આ 50 ઉપર ફિક્સ રાખવાનું છે બધા જ રીડિંગ તમારે કરવાનું છે શું કે આ જે મિરર જે છે એ મિરર ને થોડો આગળ કે પાછળ કરવાનો છે મિરર ને થોડો આગળ કે પાછળ કરશો તો એને અકોર્ડિંગ P1 નું સ્થાન બદલાશે જો P1 નું સ્થાન બદલાશે તો એને અકોર્ડિંગ P2 નું સ્થાન બદલાશે તો એને અકોર્ડિંગ R ચેન્જ થશે અને એને અકોર્ડિંગ F ચેન્જ થશે પણ ખાસ યાદ રાખો કે તમારી F છે ને એ અચળ હોવી જોઈએ તો તમે પ્રાયોગિક રીતે સાચા છો ને એમ કહેવાય મતલબ બધામાં f નું મૂલ્ય સરખું જ હોવું જોઈએ કેમ કે આપણે કહીએ ડિસ્ટન્સ જેમ બદલાઈએ છીએ એમ કે તેની જેમ મિરર નું ડિસ્ટન્સ બદલાવશો તો એના અકોર્ડિંગ p1 નું ડિસ્ટન્સ બદલાશે પણ p1 નું ડિસ્ટન્સ બદલાશે તો પછી એના અકોર્ડિંગ p2 નું ડિસ્ટન્સ બદલાશે જ ને તો સરવાળે તો તમારા આ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ કેવી રહી છે અચળ કેમ કે આ ડ્યુરિંગ ધ પ્રેક્ટિકલ આપણે અરીસાને બદલાવતા નથી તો જો અરીસાને ન બદલાવતા હોય તો અરીસાની કેન્દ્ર લંબાઈ બદલાવવી જોઈએ નહીં તો તમે પ્રયોગોનું પુનરાવર્તન કઈ રીતે કરશો અરીસાના સ્થાનમાં ફેરફાર કરશો તો એને અકોર્ડિંગ P1 ચેન્જ થશે P1 ચેન્જ થશે તો એને અકોર્ડિંગ P2 ચેન્જ થશે તો તમને આગળ રીડિંગો મળશે સરળતા ખાતર 41 ડિસ્ટન્સે રાખ્યું છે પછી થોડા બે રીડિંગ નજીક ના લેજો પછી બે રીડિંગ દૂર ના લેજો એવી રીતે કુલ 5 રીડિંગ છે એ તમારા અંદર લેવાના થાય ક્લિયર ભાઈ તો ખાસ લેન્સ મિરર નું સંયોજન છે એ આપણે ખૂબ સારી રીતે સમજાઈ ગયું હોવું જોઈએ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે લેન્સ ના સંયોજનની ચર્ચા કરશું ઓકે ભાઈ